સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ રૂ જેવા પોચા મેથીના ગોટા અને સાથે કઢી બનાવીશું. જો તમારા મેથીના ગોટા બહાર જેવા લારી પર મળે એવા ન બનતા હોય તો આજે આપણે સેમ જેવા બહાર લારી પર મળે એવા બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે ખાયણી દસ્તો લેશું અને એમાં એક ટેબલ સ્પૂન આખા ધાણા, એક ટીસ્પૂન મરી અને અડધી ટીસ્પૂન અજમો લઈ અને અધકચરું. તો દસ્તાના મદદથી આ રીતે અધકચરું આપણે વાટી લઈશું. તો આ રીતે દરદરું અધકચરું થઈ જાય એટલે આપણે એને સાઈડમાં મૂકીશું અને આપણે બેટર બનાવીશું. તો બેટર માટે એક બાઉલમાં એક કપ બેસન, ઝીણો ચણાનો લોટ અને બે ટેબલ સ્પૂન જે આપણે મગસ અને મોહનથાળ માટે કકરો ચણાનો લોટ વાપરીએ એ મેં ઉમેરી દીધો. બે ટેબલ સ્પૂન રવો, તો જે ઉપમા માટે આપણે સોજી જે રવો કહીએ એ મેં ઉમેરી દીધો છે. સાથે 1.5 ટેબલ સ્પૂન આખી ખાંડ, તમે પાવડર પણ ઉમેરી શકો છો. 1.5 ટેબલ સ્પૂન તીખા લીલા મરચાના ટુકડા કે પછી સ્વાદ પ્રમાણે, તમારે ઓછા મોળા બનાવવા હોય તો પણ ચાલે અને પેસ્ટ ઉમેરવો તો પણ ચાલે. અધકચરા વાટેલા અજમા આખા ધાણા અને મરી મેં ઉમેરી દીધા, મિક્સ કરી દઈશું. અહીંયા હિંગ ઉમેરવી હોય તો હિંગ પણ ઉમેરી શકો છો. હવે મેં 1/2 કપ જેટલું પાણી લીધું છે, થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ન બહુ જાડું, ન બહુ પાતળું એવું આપણે ખીરું બનાવીશું. તો હું લાસ્ટમાં તમને કહી દઈશ કે મેં કેટલું પાણી વાપર્યું. તો અત્યારે મેં 1/2 કપ જેટલું પાણી વાપરી લીધું છે. એકદમ સારી રીતે બીટ કરી આ રીતે મિક્સ કરી દઈશું. તો બેટર થોડું જાડું છે એટલે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી મેં પાછું ઉમેર્યું, તો 1/2 કપ અને 2 ટેબલ સ્પૂન જેટલું, અને જો હવે આગળ જરૂર પડે તો 1-2 ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરીશું. તો બેટર આપણું આવું હોવું જોઈએ. હવે આપણે એમાં 1/4 કપ લીલા ધાણા અને 1 કપથી થોડી ઓછી મેથી, તો મેથીને ધોઈ નિતારી અને પછી આ રીતે થોડી મેં કટ કરી અને ઉમેરી દીધી છે. મેથીનું પ્રમાણ અહીંયા તમે વધારે ઓછું કરી શકો છો. તો આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કર્યું. હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું કે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું, મિક્સ કરી દઈશું. અને બેટર થોડું જાડું છે, રવો આપણે ઉમેર્યો એટલે થોડી વારમાં બેટરમાંથી પાણી ઓછું થઈ ગયું, એટલે 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું, મિક્સ કરી દઈશું અને બેટર આપણું તૈયાર છે. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે બેટરમાં 1 ચપટી જેટલા ખાવાના સોડા, તો વધારે નથી ઉમેરવાનું, અને 1 ચમચી ગરમ તેલ આ રીતે સોડા પર ઉમેરી અને એકદમ સારી રીતે ફેટી અને મિક્સ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું. તો મીડિયમ ફ્લેમ પર જ આપણે આ ગોટાને તળવાના છે. હવે બેટરમાંથી આ રીતે જેવા નાના મોટા તમારે ગોટા બનાવવા હોય એટલું બેટર લેવાનું. મીડિયમ એવા ગોટા બનાવી રહી છું. ગરમ તેલમાં આપણે આ રીતે જેટલા તેલમાં કડાઈમાં આવે એટલા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને તળીશું. ઉપર આવી જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું. તો લગભગ 1 મિનિટ પછી એની સાઈડ મેં ચેન્જ કરી, પાછી સાઈડ ચેન્જ કરી 1 મિનિટ જેવું થવા દીધું. તો 2 મિનિટમાં તમારા ગોટા તળાઈને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા અને એકદમ ઝટપટ બની જશે. અને હા, આ ગોટા તમારા વિધાઉટ ફેલ એકદમ પરફેક્ટ એવા બનશે અને બહુ લાલ નથી કરવાના, આવા થોડા ગોલ્ડન થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આવા થઈ જાય એટલે આપણે એકદમ ફૂલેલા ફૂલેલા નાના નાના વડા આપણે તેલમાં ઉમેર્યા તો પણ ફૂલેલા ફૂલેલા થઈ ગયા છે. ને આ ગોટામાં બિલકુલ તેલ નહીં રહે, બહારથી ક્રિસ્પી એવા ટેસ્ટી બનશે. સાથે મેં મરચાં પણ તળી લીધા છે. હવે કઢી માટે 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ અને 1 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ ફેટી આ રીતે મિક્સ કરી દઈશું. તો ગાંઠા ન રહે એ રીતે ફેટી મિક્સ કરી અને એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે આ કઢીનો વઘાર કરીશું. વઘાર માટે એક પેનમાં મેં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે સાઈડમાં આપણે થોડી હિંગ અને થોડી હળદર ઉમેરી દઈશું. તો 1 ચપટી જેટલી હિંગ અને 1 ચપટી જેટલી હળદર મેં ઉમેરી છે. આ રીતે હળદર અને હિંગને પણ તેલમાં થોડું સતરાવવા દઈશું. હવે જે કઢીનું મિશ્રણ છે, ચણાનો લોટ, 1 ચમચી દહીં અને પાણી, એને મિક્સ કરીશું અને લગભગ 2-3 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર એને ઉકળવા દઈશું. આ રીતે ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે એમાં મીઠું
તો અડધી ટીસ્પૂન જેટલું અને એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરી દઈશું અને લીલા ધાણા ઉમેરી ગેસની આંચ બંધ કરી દઈશું. કઢી જેવી જાડી થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને તમારે ગોટા સાથે એને સર્વ કરવાની. તો આ કઢી થોડી મેં પાતળી રાખી છે, તમારે થોડી જાડી કરવી હોય તો જાડી પણ બનાવી શકો છો. ગરમ ગરમ ગોટાને સર્વિંગ પ્લેટમાં કાઢો. ગરમ ગરમ જ ખાવાની મજા આવે, તો જ્યારે તમારે ખાવા હોય ત્યારે જ ગોટા તળવાના. અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર પોચા રૂ જેવા અને ખાવામાં તો એકદમ ટેસ્ટી એવા, તમે બહારના ગોટા પણ ભૂલી જશો એવા ઘરે જ તમે આ વરસાદના સિઝનમાં એકવાર આ મેથીના ગોટા જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા, ગરમા ગરમ બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ પોચા, અને ગરમ ગરમ કઢીમાં બોળીને તમે સર્વ કરો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.